તમે મને ઘણી ગુજરાતી ફિલ્મો અને વેબ સિરીઝમાં જોઈ હશે, અમુક એડવર્ટીઝમેન્ટમાં પણ જોઈ હશે, અમુક લોકોએ મારું નાટક પણ જોયું હશે લાલી લીલા, જેના લીધે મને બહુ જ એપ્રિસિએશન મળ્યું હતું અને એના પછી મને ઘણી ફિલ્મ્સ મળી. સો યા, ચા આ વિષય મારો બહુ જ પ્રિય વિષય છે, કારણ કે ચા મને બહુ જ અતિશય ભાવે છે. અને આપકે પાસ વક્ત હૈ ઇસ કામ કે લિયે? ઇસ કામ કે લિયે તો વક્ત હી વક્ત હૈ. ચા વગર મને ચાલે એમ જ નથી. મારા ઘરે અમે બધા ચાના બહુ શોખીન છે. મારા જેટલા પણ દોસ્તારો છે એ બધા પણ ચાના શોખીન છે, એટલે અમે ક્યારે પણ ક્યાંય બહાર જઈએ કે પછી અથવા ઘરે ભેગા થયા હોઈએ તો હું સ્પેશિયલી એમની માટે ચા બનાવું અને અમે બધા સાથે પીએ, મસ્તી કરીએ. ચા એક એવી વસ્તુ છે જે ગમે તે સમયે પી શકો, ગમે તે લોકો સાથે પી શકો, ગમે તે સ્થળ પર પી શકો. ચા પીઓ, બિસ્કિટ ખાઓ, ચા પીઓ, બિસ્કિટ ખાઓ. અને ચા એક લાગણી પણ છે. હું યુ કે આ બોલતી આ કોઈ સમજ મે નહીં આ રહા હૈ. હું હંમેશા એવું ચા વગર મને ચાલતું નથી, એટલે ચા તો જોઈએ જ, ગમે તે સમયે ગમે તે જગ્યાએ. ઇવન એટલે ટૂંકમાં ચા વગર ચાલે એવું નથી, ચા તો હોવી જ જોઈએ અને ચા પીવી જ જોઈએ. અરે મેં સુન ચુકા હું યાર. અને મેં એક કાર્યક્રમ કર્યો છે ગુજરાતીમાં જેનું નામ છે બસ ચા સુધી, જે ઘણા લોકોએ વખાણ્યો છે. અને જો તમે ના જોયો હોય તો ઓહો ગુજરાતી પર એ કાર્યક્રમ આવી ગયો છે, તો જોવાનું ચૂકતા નહીં, જુઓ બસ ચા સુધી અને ચા પીતા પીતા માણો. એ ગુજરાતીમાં શું કહેવાય.